અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાને લઈને મોટા કાઉન્સિલર દ્વારા કરવામાં આવશે મતદાન કોંગ્રેસના આંતરિક લોકતાંત્રિક ચૂંટણી ચૂંટણી પંચ શહેઝાદ ખાન પઠાણ હાલ વિપક્ષ નેતા તરીકે કાર્યરત નારાજ કોંગ્રેસ જૂથ દ્વારા વિપક્ષ નેતા બદલવાની થઈ રહી હતી માંગ પક્ષ દ્વારા વિપક્ષ નેતા પસંદગી માટે બનાવી આંતરિક ચૂંટણી પંચ શહેઝાદ ખાન પઠાણ ફરી વિપક્ષ નેતા બને તેવી સંભાવના તેર નગરપાલિકા માટે કોંગ્રેસે શરૂ કરી છે તૈયારીઓ બોતેર પાલિકા માટે ફરી આ આખા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં શક્તિસિંહ ગોહિલે કરી છે પ્રભારીઓની નિમણૂક પૂર્વ જિલ્લા પ્રમુખને મહત્વની જવાબદારી સોંપાય છે પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને સોંપાઈ છે જવાબદારી સૌરાષ્ટ્રની બત્રીસ ઉત્તર ગુજરાતની સોળ પાલિકામાં યોજાશે ચૂંટણી મધ્ય ગુજરાતની ઓગણીસ અને દક્ષિણ ગુજરાતની પાંચ પાલિકામાં ચૂંટણી અનુભવી અને યુવાનો બંનેના સમન્વય સાથે સોંપાય છે જવાબદારી સુરતના માંડવીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તરીકે માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની નિમણૂક કરતા તેમનું સન્માન કરાયું કોંગ્રેસ કાર્યકરોએ ભારે ઉત્સાહપૂર્વક આનંદ ચૌધરીનો સત્કાર કર્યો અને અભિનંદન પાઠવ્યા બેઠકમાં તુષાર ચૌધરી તરુણ વાઘેલા જિલ્લા પ્રમુખ મનહર પટેલ હેમાંગીની ગરાસિયા અને કાશ્મીરા મુનશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા સાથે જ સુરતમાં પથ્થરમારાની ઘટના પર પણ પ્રતિક્રિયા આપી કોઈપણ કાર્યવાહી ધાર્મિક પ્રસંગોમાં થતી હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને કાયમ જે કોમ્યુનલ હાર્મની દરેક શહેરમાં જળવાવી જોઈએ લોકો એકસાથે તમામ તહેવારોની પણ ઉજવણીમાં સાથે મળીને કરે એ પ્રકારનું વાતાવરણ શહેરમાં બની રહે એવી હું બંને પક્ષો પાસે આશાની અપેક્ષા રાખું છું રાજ્યના ઉર્જા વિભાગના એક નાના નિર્ણયથી નાના કદના ઉદ્યોગકારોમાં ખુશી વ્યાપી છે રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો જે મુજબ હવે રાજ્યના ઉદ્યોગોને એલટી વીજ કનેક્શન માટે

ભારણ આવશે વાપી ઇન્ડસ્ટ એસોસિએશનના જે સરા પોતાના જીઆઈડીસીમાં સિત્તેરથી એસી ટકા લોકો એમએસએમઇ છે એ લોકોને ઘણો મોટો ફાયદો થશે અને પોતાનું ટ્રાન્સફોર્મર જે એસટી કનેક્શનમાં લેવામાંથી ભારણમાંથી એ લોકો આમાં મુક્ત થશે ખાસ તો જગ્યાની બચત થશે સમયનો ઘણો ઘણો ફાયદો થશે કે એસટી કનેક્શન લેવા માટે જે સમય જોઈતો હતો એ સમયમાં બી ઘણો ફાયદો થશે અને કોસ્ટમાં પણ ઘણો ફાયદો થશે

હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ વિસ્તારમાં કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ સૌથી વધારે દબાણો હોવાની જાણકારી મળી રહી છે સુરતમાં કરવામાં આવી છે ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા તો જે દબાણો હતા એ તમામ દબાણોને પાલિકા તરફથી ઉપાડી લેવામાં આવ્યા મનપા તરફથી તેને લઈને જવામાં આવ્યું હતું અને ત્યારબાદ બુલડોઝર મલાવવામાં આવ્યું જેટલું પણ વધુ

उस एनक्रोचमेंट को हटाया गया है ये एनक्रोचमेंट हटाने के लिए एस ने जगह आइडेंटिफाई की थी उसके ऊपर कार्यवाही की गई है और उसके साथ पुलिस प्रशासन ने उनको प्रॉपर बंदोबस्त दिया है इसके अलावा आसपास की जहाँ एरिया के जहाँ पे गैरकानूनी तौर पे लोगों ने लारी या गले लगा रखे थे उनको भी उठाया गया है और इस तरह इलाके के ऊपर एक अलग से कार्यवाही भी की गई ગિરિરાજસિંહના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર સુરતની ઘટના મામલે હું લોકોને શાંતિ રાખવા અપીલ કરું છું જેનો વાક હોય તેની સામે એક્શન લેવાય એને પણ પણ આવકારીએ છીએ ભાજપના સ્થાનિક નેતાઓએ ભાષણો કર્યા એની સામે કેમ નહીં તેવા સવાલો કરવામાં આવ્યા કોંગ્રેસ તરફથી ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સતત અવાજ જે છે તે અવાજ કૃત્ય કરી રહ્યા છે આવાજ હોય મહેનસ્ય ફેલાવે તેવા નિવેદન કરે છે આવા નિવેદન કરનારાઓ સામે પગલા લેવાની પુનઃ માંગ કરવામાં આવી છે કોંગ્રેસ તરફથી શું ગુજરાતમાં આ રીતે ઘૂસણખોળ અને ગેરકાયદેસર રહેનારાઓને પના આપવામાં આવે છે ભાજપા સરકારમાં કેન્દ્રીય મંત્રી ગેરદારસિંહનું નિવેદન તો એવું દેખાડે છે કે આ આવા લોકોને અહીંયા પનાહ મળતો હોય છે આવા લોકોને અહીંયા સાચવવામાં આવતા હોય છે તો આ તો ભાજપા સરકારની નિષ્ફળતાને સર્ટિફિકેટ આપતા એવું કેન્દ્રી મંત્રીનું નિવેદન છે ક્યારેય પણ આવા પ્રકારની ઘટના ક્યાંય પણ બને

કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આ તરફ સૌથી વધારે મહત્વની વાત કે જે હર્ષસંઘવી તરફથી પણ કહેવામાં આવી અને જે પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું પોલીસ તેને લઈને પગલાં ભરી રહી છે તો સુરત અને ખેડાની ઘટના અંગે ડીજીપીએ પણ નિવેદન આપ્યું છે તેઓએ પણ નિવેદન આપતા કહ્યું છે વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં કહેવામાં આવ્યું છે કે સુરત અને જે ખેડાની ઘટનાઓ છે તેને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે વિકાસાએ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે આવતા દિવસોમાં રાજ્યમાં સોળમીએ ઈદ એ મિલાદ અને સત્તરમી ગણેશ વિસર્જનનો ઉત્સવ થશે શાંતિથી ઉત્સવ સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવાય છે ગણેશ સ્થાપના અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખી દરેક પોલીસ કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા રેન્જ આઈજી સહિત અધિકારીઓ સાથે મિટિંગ કરી સૂચનાઓ આપવામાં આવી છે ચાલુ વર્ષે ત્રાણું હજાર ગણેશજીની સ્થાપના થઈ છે જેમાં તોતેર હજાર ગણેશજીનું વિસર્જન થશે સ્થાનિક કક્ષાએ પણ શાંતિપૂર્ણ તહેવાર ઉજવાય તે માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે સોઢમી તારીખે ઈદ મિલાદમાં નાના મોટા આશરે એક હજાર પ્રોસેસન્સ અને ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે ત્રાણું હજાર ગણેશજીની સ્થાપના થઈ છે સત્તરમી તારીખે આ ત્રાણું હજાર પૈકી તોતેર હજાર ગણેશજીની વિસર્જન સત્તરમી તારીખે થનાર છે એટલે આ બંને દિવસો માટે કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે બાબતે દરેક એકમોના વડાઓ સાથે યોગ્ય સંકલન કરવામાં આવ્યું છે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે અને આપણે સંપૂર્ણ તૈયારી છે આપણે જાણીએ છીએ કે છેલ્લા બે દિવસમાં બે જગ્યાઓ બનાવ બન્યા છે ખેડા જિલ્લાના કઠલાલ ગામે અને ગઈકાલે રાતના સુરત શહેરમાં બંને જગ્યાએ સ્થાનિક પોલીસ તરફથી ખૂબ ત્વરિત કાર્યવાહી અને ખૂબ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે સુરત પોલીસે સતત કાર્યવાહી કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની આશ્વાસન હાલમાં આપવામાં આવ્યું છે પરંતુ ગઈકાલે જ શાંતિના દુશ્મનોને પકડી લેવામાં આવ્યા હતા ચાર અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગઈકાલે જે મારો થયો સુરતની અંદર ત્યારબાદ પથ્થરમારાની ઘટના ઘટતા જ સુરત પોલીસ એક્શનમાં આવી કરનારાને લેવામાં આવ્યા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કારણ કે સુરત શહેરથી તેઓ આવે તેઓ તેઓ જાણે છે છે રીતની પરિસ્થિતિ ખુદ પહોંચ્યા હતા અને એક્શનમાં આવતા નજરે પડ્યા અને ત્યારબાદ આજે એસએમસીએ દાદાનું બુલડોઝર બહાર કાઢ્યું અને તેને પણ એવી સૈયદપુરા વિસ્તારની જગ્યાઓ કે જે પહેલાથી દબાણમાં હતી ત્યાં આગળ ફેરવવાનું શરૂ કરી દીધું તો આ ચાર ઘટનાઓ બની છે જે એક ઘટનાના બાકીના રિએક્શન છે તે માનીને આપ ચાલો જે પથ્થરમારો થયો ત્યારબાદ આ તમામ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીના ઉત્સવને મનાવવામાં આવી રહ્યો હતો આ અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપનાને લઈને બે વિદ્યાર્થીઓ જૂથ વચ્ચે બબાલ થઈ બે વિદ્યાર્થી વચ્ચેની સામાન્ય લડાઈએ મોટું રૂપ ધારણ કરી લીધું સાત સપ્ટેમ્બરે કોલેજ કેમ્પસમાં ગણેશ સ્થાપના દરમિયાન બબાલ થઈ હતી ગણેશજીની મૂર્તિ માટે લગાવેલા સ્ટેજ પર કેટલાક વિદ્યાર્થીઓ ઊભા હતા જેમને ખસી જવાનું કહેતા એક વિદ્યાર્થીની સાથે બબાલ થઈ હતી બાદમાં વિદ્યાર્થીનીના પિતા ગૌતમ પટેલ થાર ગાડી લઈને આવ્યા અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવી વિદ્યાર્થીઓને કચડવાનો પ્રયાસ કર્યો આ ઘટનામાં દસથી વધુ વિદ્યાર્થીઓ ઉજાગ્રસ્ત થયા છે જ્યારે એક વિદ્યાર્થી ગંભીર રીતે જાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો છે આ મામલે પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે ગૌતમ પટેલ અને બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે વિદ્યાર્થીની તેના ભાઈ અને તેના મિત્રને નજરકેદ કરી પૂછપરછ શરૂ કરી છે સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ જોવા મળી રહ્યા છે સાથે કોઈએ બોલાચાલી કરી હતી અને એ અનુસંધાને એ લોકોને અરેસ્ટ કરાવ્યા આવ્યા છે પ્રાચીબેને પોતાના સાથે થયેલી બોલાચાલી અનુસંધાને પોના ફેમિલી મેમ્બર્સને બોલાવ્યા હતા અને ઘટના સ્થળે આવ્યા હતા તે દરમિયાન થાર ગાડી હતી એનો ઉપયોગ કરીને જે ઉભેલી પબ્લિક હતી એની ઉપર થાર ગાડી ચડાવી દેવાનો આક્ષેપ છે અને એના કારણે કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે અને એ અનુસંધાને જે પબ્લિકના માણસો હતા તેમણે ગુસ્સે થઈને થાર ગાડી પર અને સમાચારો ઉપર નજર કરીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે ભોજન પ્રસાદ માટેની સતત ધમધમી રહ્યા છે અનેક જગ્યાએ સેવા કાર્યક્રમ અને જેને લઈને અમદાવાદ શહેરના માર્ગો પર ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વૃંદાવન વિહાર સોસાયટીના લોકોએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કર્યો જેનો લાભ દરરોજ થી છસ્સો લોકો લઈ રહ્યા છે હું કરું છું કે આ તો બધું માતાજી જ કરાવે છે અને થાય છે એટલે માતાજી કૃપા હોય તો જ આ બધું થાય છે લગભગ પાંચસો થી છસો માણસ પાંચસો છસો માણસ જમે છે અને પાંચ દિવસ આપણે ચલાવીએ છીએ સ્વયંસેવકો આટલા પંદર દિવસ પંદર વર્ષથી સપોર્ટ કરીએ છીએ અને સેવા બી આપીએ છીએ અને અમને બી આનંદ થાય છે ચોવીસ કલાક જમવાનું દાળભાત શાકપુરી મિષ્ટાન અને ચા નાસ્તાનો કેમ્પ રાખેલો છે બોલ મારી અંબે છે જે અંબેના નાદ સાથે અમદાવાદના માર્ગો ગુંજ રહ્યા છે અમદાવાદથી પદયાત્રીઓ છે તેની શરૂઆત થઈ ચૂકી છે જેઓ અંબાજી પહોંચશે ભાદરવી પૂનમના મેળા પહેલા ખાસ કરીને પદયાત્રીઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળતી હોય છે આપ જોઈ રહ્યો છો અમદાવાદથી જે પદયાત્રીઓ અંબાજી તરફ નીકળી ગયા છે તેમની માટે સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે સતત ચોવીસ કલાક માટે ખાસ કરીને વિશેષ પ્રકારે લંચ અને ડિનરે બંને સમય પર જમણવાર કરવામાં આવે છે પદયાત્રીઓ છે તેમને સેવા કરીને ખાસ કરીને પુણેનું ભાથું બંધાઈ રહ્યું છે સેવા કેમ્પ છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર પાંચથી છ દિવસ આ સેવા કેમ્પ ચાલે છે આપ જોઈ રહ્યા છો અઢારમી સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને અંબાજી ખાતે મહામેળો યોજાશે આ મહામેળો ભાદરવી પૂનમનો આ મહામેળો અને મહામેળાની શરૂઆત પહેલાં જ ખાસ કરીને અંબાજીથી અહીં પહોંચવા માટે અંબાજી પહોંચવા માટે અમદાવાદના તમામ લોકો છે તેઓ અહીંથી પહોંચશે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે અંબા અમદાવાદ અંબાજી પહોંચવા માટે અમદાવાદથી નીકળી ચૂક્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો ભાદરવી પૂનમના મહામેળાની સુવિધા મેપ દ્વારા કોઈ પણ સ્થાન પર જઈ અને સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે આ કોડ દ્વારા પાર્કિંગ વિસામો દર્શન સહિતની તમામ સગવડો વિશેની માહિતી પણ મળી રહેશે આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબંધિત યાત્રિક સુવિધા માર્ગદર્શિકા બ્રોશર પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે સમાચારોમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર વન ન્યુઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે